वेदांत स्कूल बाद ट्रस्टनी कॉलेजोमां पण उघराणीनो खेल कर्यानी चर्चा। कैलिफोर्नियामां होटलमां रोकाण हवालाथी थयुं। नेताओ अने अधिकारीओनो शुं रोल, तपासनो विषय। अमदावाद शहेरमां मणिनगर स्थित वेदांत स्कूलमां सत्यडेनी टीमे स्टिंग ऑपरेशन हाथ धरी रसीद वगर गैरकायदेसर रीते 40,000 डोनेशन उघरावामां आवी रह्युं होवानी चौंकावनारी बाबत प्रकाशमां आवता भारे सनसनाटी मची गई छे अने जवाबदारो दोड़ता थई गया छे। स्कूलना ट्रस्टी धारिणी शुक्ला अने अनिल शुक्ला भूगर्भमां उतरी गया होय तेवे समये आ स्कूलमां मात्र गैरकायदे डोनेशन ज नहीं पण वेदांत स्कूल सिवाय पण धारिणी शुक्ला अने अनिल शुक्लानी कॉलेज DA ડિપ્લોમા અને એન્જિનિયરિંગ કોલેજમાં પણ અનેક કૌભાંડો ચાલી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। DA ડિપ્લોમામાં કોલેજમાં એક વર્ષ અગાઉ શિષ્યવૃત્તિનું કૌભાંડની વાતોની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું અને ત્યારે પણ અનિલ શુક્લા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। વેદાંત સ્કૂલના ધારિણી શુક્લા અને અનિલ શુક્લાનો પડદા પાછળનો કલાકાર તેમનો પુત્ર મલ્હાર શુક્લા હોવાની વાત પણ ભારે ચર્ચાનો વિષય બની છે। કહેવાય છે કે અત્યાર સુધી ઉઘરાવેલું કાળું નાણું ધારિણી શુક્લા, અનિલ શુક્લા અને મલ્હાર શુક્લા દ્વારા ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવ્યું તે વાત હવે તપાસનો વિષય બની છે। મલ્હાર શુક્લા દર 2 મહિને કે 3 મહિને શા માટે અમેરિકાની વિઝિટ લે છે? શું કાળું નાણું વિદેશમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે? ઉપરાંત કહેવાય છે કે કેલિફોર્નિયામાં એક હોટલમાં રોકાણ થયાની વાતોનું પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। જો તેવું થયું હોય તો આ નાણાં હવાલાથી ગયા કે કઈ રીતે રોકાણ કરવામાં આવ્યા તે વાત પણ તપાસનો વિષય છે। આવા અનેક સવાલોના ઘેરામાં આવેલ વેદાંત સ્કૂલ ડોનેશન પ્રકરણનો રેલો ક્યાં પહોંચે છે તે તો સમય જ કહેશે। વાત એ પણ ચર્ચામાં ચાલી રહી છે કે ધારિણી શુક્લા ભાજપમાં ઘરોબો ધરાવે છે અને અનિલ શુક્લા કોંગ્રેસમાં ઘરોબો ધરાવે છે તથા તેમના પુત્રને શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારી સાથે ઘરોબો હોવાના લીધે જ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, satyadi.com, અમદાવાદ। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।